ચાલો મિત્રો, આપણે વાત કરીએ પ્રથમ વિશ્વયુદ્ધની ઘટનાઓ. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન મિત્ર રાષ્ટ્રોને પક્ષે 24 દેશો અને ધરી રાષ્ટ્રોને પક્ષે 4 રાષ્ટ્રો યુદ્ધમાં ભાગ લીધો હતો. પ્રથમ વિશ્વયુદ્ધ જે થયું એમાં મિત્ર રાષ્ટ્રમાં કુલ 24 મિત્ર રાષ્ટ્રો હતા, જ્યારે ધરી રાષ્ટ્રોની વાત કરીએ તો એ 4 જ હતા. જર્મનીને શરૂઆતમાં યુરોપના નોંધપાત્ર વિજય મેળવ્યો. જર્મનીએ શું કર્યું? શરૂઆતમાં નોંધપાત્ર વિજય મેળવ્યો. ફ્રાન્સની સેનાએ તેને નષ્ટ કરી નાખી હતી. તેણે ભયાનક સબમરીન યુદ્ધો કરીને મિત્ર રાષ્ટ્રોના અનેક જહાજો ડૂબાડી દીધા. કોણે? જર્મની. ટેન્કો, ઝેરી ગેસ વગેરે દ્વારા લાખો સૈનિકો તથા નાગરિકોની જાનહાનિ થઈ. રશિયામાં ક્રાંતિ થઈ 1917માં, તેથી રશિયા યુદ્ધમાંથી ખસી ગયું. 1914 થી 1918 સુધી યુદ્ધ વિશ્વયુદ્ધ ચાલ્યું પ્રથમ, પણ 1917માં રશિયામાં ક્રાંતિ થઈ એટલે રશિયા યુદ્ધમાંથી ખસી ગયું. જર્મની આ સમયે ખૂબ શક્તિશાળી હતું. આ સમયે જર્મની સૌથી વધુ શક્તિશાળી રાષ્ટ્ર હતું, સૌથી વધુ તાકાત ધરાવતું હતું. તેણે એક અમેરિકન સ્ટીમર લુસિટાનિયાને ડૂબાડી દીધી હતી. તેમાં 147 અમેરિકન સૈનિકો, કેટલા? 147 અમેરિકન સૈનિકો મૃત્યુ પામ્યા હતા. પરિણામે અમેરિકાના મિત્ર રાષ્ટ્ર પક્ષે યુદ્ધમાં જોડાયું 1917માં. તેની સાથે પનામા, ગ્રીસ, ક્યુબા, ચીન અને સીઆઈએમ જેવા રાષ્ટ્રો મિત્ર રાષ્ટ્રોના પક્ષે જોડાયા. અમેરિકા તો જોડાયું, એની સાથે સાથે ગ્રીસ, ક્યુબા, ચીન અને સિયામ જેવા રાષ્ટ્રો મિત્ર રાષ્ટ્રો પક્ષને જોડાય એટલે મિત્ર શક્તિ વધી ગઈ. 24 હતા, એમાંથી રશિયા જોડે 23, પાછા બીજા 4 વધ્યા એટલે 27 દેશો થઈ ગયા. તેનાથી મિત્ર રાષ્ટ્રોની તાકાતમાં વધારો થયો. અમેરિકાના લશ્કર સામે જર્મન સેના ટકી શકી નહીં. સમગ્ર યુદ્ધનું પાસું બદલાઈ ગયું. બલ્ગેરિયા, તુર્કી તથા ઓસ્ટ્રિયા મિત્ર રાષ્ટ્રોના શરણે આવ્યા. જર્મન સમ્રાટ કેસર રાજસત્તા છોડીને ભાગી ગયો. જર્મન સમ્રાટ જે કેસર હતો, કેસર વિલિયમ, એ પોતે રાષ્ટ્ર પોતાનું રાજ્ય છોડીને ભાગી ગયો. જર્મન પ્રજાસત્તાકે 11 નવેમ્બર 1918 રોજ મિત્ર રાષ્ટ્રના શરણાગતિ સ્વીકારી યુદ્ધ વિરામ પર હસ્તાક્ષર કર્યા અને વિશ્વયુદ્ધનો અંત આવ્યો. આ રીતે પહેલું વિશ્વયુદ્ધ પતી ગયું. અમેરિકાની જો સબમરીન ડૂબાડી ન હોત જર્મનીએ, તો કદાચ અમેરિકા મિત્ર રાષ્ટ્ર સાથે ન જોડ્યો હોત, કંઈક પરિણામ જુદું હોત. હવે આપણે વાત કરીએ પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો. પ્રથમ વિશ્વયુદ્ધથી શું થયું એના પરિણામની પણ વાત કરીએ તો, પહેલું, જાન માલની હાનિ. લગભગ 6.5 કરોડ લોકોએ યુદ્ધમાં ભાગ લીધો. અંદાજ 1 કરોડ મૃત્યુ પામ્યા, 2 કરોડ ઘવાયા અને 70 લાખ લોકો કાયમ માટે અપંગ બન્યા. શોર્ટ ક્વેશ્ચન પૂછાય મિત્રો, યાદ રાખજો. યુદ્ધમાં કેટલા લોકો મૃત્યુ પામ્યા? આશરે 1 કરોડ. 2 કરોડ ઘવાયા અને 70 લાખ લોકો કાયમી અપંગ બની ગયા. યુદ્ધ બાદ રોગચાળો, ભૂખમરો, હત્યાકાંડને લીધે મરનારની સંખ્યા વધારે હતી. યુદ્ધ પછી જે બધા લાશોના ઢગલા પડ્યા હોય, ઉપાડના ના હોય એટલે એના કારણે શું થયું? રોગચાળો ફાટી નીકળ્યો. ભૂખમરો, હત્યાકાંડ લીધે મરનારની સંખ્યા વધારે હતી. યુદ્ધમાં કુલ ખર્ચનો આંકડો તો ઘણો વધુ હતો. કુલ ખર્ચની વાત જ ના કરે, એટલો બધો ખર્ચ થતો હતો. પહેલું કારણ જનમાલની હાનિ, એના પરિણામ, સોરી, યુદ્ધના વિશ્વયુદ્ધના પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો. બીજું, સામાજિક પરિવર્તન. વિશ્વના દરેક રાષ્ટ્રોમાં યુદ્ધ દરમિયાન યુરોપ પુરુષો યુદ્ધ મોરચે હોવાથી કૌટુંબિક અને વ્યવસાયિક જવાબદારી સ્ત્રીઓના માથે આવી પડી. કૌટુંબિક અને વ્યવસાયિક જવાબદારી બાળકોને ઉછેરવાની અને વેપાર ધંધાની જવાબદારી કોના પર આવી ગઈ? સ્ત્રીઓ પર. ઘરની 4 દિવાલમાંથી સ્ત્રીઓ બહાર આવી વ્યવસાયિક ક્ષેત્રે સફળતાપૂર્વક જવાબદારી સંભાળી. તેનાથી તેમના
પુરુષ સમવડી, પુરુષ સમવડી, પુરુષ જેવી હોવાની હોવાની આત્મવિશ્વાસમાં વધારો થયો. તેમનામાં સમાનતાની લાગણી જન્મી, પરિણામે સ્ત્રી અધિકારની માંગ ઉઠી. યુદ્ધ દરમિયાન જીવન જરૂરી ચીજવસ્તુઓની ઉત્પાદન ઘટ્યું હતું, તેથી અછત, બેકારી, ભૂખમરો, હડતાળ, તારાબંડી. બરાબર, યુદ્ધ દરમિયાન જીવન જરૂરિયાતની ચીજવસ્તુનું ઉત્પાદન ઘટ્યું હતું અને એને કારણે ચારે તરફ અછત, બેરોજગારી, ભૂખમરો, હડતાળ, તાળાબંધી વગેરે જેવી સમસ્યા ઊભી થઈ. લોકો અપાર મુશ્કેલીઓ વેઠતા હતા. બાળકોની સ્થિતિ બહુ જ દયનીય હતી. બાળકોની સ્થિતિ તો વાત જ ના કરે, એટલી ખતરનાક પોઝિશન આવી ગયેલી. ત્રીજો મુદ્દો, વર્સેલ્સની સંધિ, જૂન 1919. પ્રથમ વિશ્વયુદ્ધના અંતિમ ચરણમાં જર્મની દ્વારા મિત્ર રાષ્ટ્રની બિનશરતી શરણાગતિ સ્વીકાર થતાં યુદ્ધનો અંત આવ્યો. પ્રથમ વિશ્વયુદ્ધના અંતિમ ચરણમાં છેલ્લે ચાર મિત્ર રાષ્ટ્રોમાંથી છેલ્લે સોરી ચાર ધરી રાષ્ટ્રોમાંથી છેલ્લે જર્મની એ શરણાગતિ સ્વીકારી. જર્મની દ્વારા મિત્ર રાષ્ટ્રોની બિનશરતી શરણાગતિ સ્વીકાર થતાં યુદ્ધનો અંત આવ્યો. ત્યારબાદ મિત્ર રાષ્ટ્રોએ રાજધાની પેરિસ ખાતે શાંતિ પ્રક્રિયા હાથ ધરી. તેમાં 58 જેટલા કમિશનો રચાયા અને 145 જેટલી બેઠકો યોજવામાં આવી. જર્મનીએ જે શરણાગતિ સ્વીકારી એટલે મિત્ર રાષ્ટ્રોએ પેરિસ ખાતે શાંતિ પ્રક્રિયા હાથ ધરી. તેમાં 58 જેટલા કમિશનો રચાયા હતા અને 145 જેટલી બેઠકો યોજવામાં આવી હતી. પેરિસ શાંતિ સંમેલનમાં જર્મની સાથે જે સમજૂતી કરવામાં આવી તે વર્સેલ્સના સીસ મહેલ. પેરિસ શાંતિ સંમેલનમાં જર્મની સાથે જે સમજૂતી કરવામાં આવી તે વર્સેલ્સના સીસ મહેલ માં કરવામાં આવી હોવાથી તેને વર્સેલ્સની સંધિ તરીકે ઓળખવામાં આવે છે. વર્સેલ્સની આ સંધિ ચાર પ્રકારની જોગવાઈઓ હતી અને આ જે સંધિ હતી એમાં ચાર પ્રકારના નિયમો, કાયદા હતા અથવા જોગવાઈઓ હતી. પહેલું પ્રાદેશિક વ્યવસ્થા, બીજું લશ્કરોમાં ઘટાડો અને નિઃશસ્ત્રીકરણ, યુદ્ધમાં વળતરના હપ્તાની ગોઠવણી અને યુદ્ધદંડ અને અન્ય જોગવાઈઓ. ચાર મુખ્ય જોગવાઈ. એક તો પ્રાદેશિક વ્યવસ્થા, લશ્કરમાં ઘટાડો કરવો અને નિઃશસ્ત્રીકરણ, યુદ્ધના વળતરના હપ્તાની ગોઠવણી અને યુદ્ધદંડ, અને આ ઉપરાંત બીજી કેટલીક અન્ય જોગવાઈઓ. આ સંધિમાં અમેરિકન પ્રમુખ વિડ્રો વિલ્સન, બ્રિટિશ વડાપ્રધાન લોર્ડ જ્યોર્જ, ફ્રાન્સના વડાપ્રધાન કેલેમેન્સો અને ઇટાલીના ઓર્લેન્ડોએ મહત્ત્વની કામગીરી કરી. આ સંધિમાં ચાર મુખ્ય નેતાઓ હતા. પહેલાં અમેરિકન પ્રમુખ વિડ્રો વિલ્સન, બ્રિટનના વડાપ્રધાન લોર્ડ જ્યોર્જ, ફ્રાન્સના વડાપ્રધાન કેલેમેન્સો અને ઇટાલીના ઓર્લેન્ડો મહત્ત્વની કામગીરી બજાવી. આ યુદ્ધમાં જર્મનીને જવાબદાર ગણવામાં આવ્યું. આ યુદ્ધમાં કોને જવાબદાર ગણ્યું? આ યુદ્ધ માટે જર્મની જવાબદાર ગણવામાં આવ્યું. જર્મની પર 6.5 અબજ પાઉન્ડ, નાનો પ્રશ્ન પૂછાય મિત્રો યાદ રાખજો, 6.5 અબજ પાઉન્ડ યુદ્ધદંડ લાદવામાં આવ્યો. તેના રૂહર પ્રાંત જેવા પ્રદેશો ફ્રાન્સને આપવા પડ્યા. તેની રહાઈન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી. ફ્રાન્સની સરહદે આવેલા રહાઈન લેન્ડ પ્રદેશમાં કિલ્લેબંધી કરવાની મનાઈ ફરવામાં આવી કિલ્લેબંધી કરવાની મનાઈ ફરમાવવામાં આવી. તેમજ ખનિજ સમૃદ્ધ પ્રદેશો, એના જે ખનિજ સમૃદ્ધ પ્રદેશો હતા એ 15 વર્ષ માટે ફ્રાન્સને આપવા પડ્યા. તેના મોટાભાગના સંસ્થાનો પડાવી લેવામાં આવ્યા. આલ્સેસ અને લોરેન્સ પ્રાંત ફ્રાન્સના ને પરત કરવામાં આવ્યા. જે જર્મની જીતેલા એ પાછા આપી દેવા પડ્યા. ઉપરાંત દર વર્ષે
મોટી માત્રામાં તેણે કોલસો અને લોખંડ મિત્ર રાષ્ટ્રોને યુદ્ધ વળતર તરીકે આપવાનું હતું. યુદ્ધના વળતર તરીકે કોલસો અને લોખંડ મિત્ર રાષ્ટ્રને આપવાના હતા. આ તમામ શરતો પર જર્મનીએ બંદૂકની અણીએ બળજબરીથી સહી કરવામાં આવી હતી. જબરજસ્તી આ સંધિ કરાવડી. તેનાથી જર્મન પ્રજામાં હતાશા અને નિરાશા જન્મી. પરિણામે જર્મનીનું અર્થતંત્ર છિન્ન ભિન્ન થઈ ગયું, તૂટી ગયું. એને સંભાળનાર એવો કોઈ રાજા હતો નહીં કે એ જર્મનીને સંભાળી શકે. ચોથો મુદ્દો, દૂરોગામી પરિણામ. યુદ્ધમાં પરાજિત રાષ્ટ્રો સાથે સંધિ કરવામાં આવી તેમાં વેરભાવના હતી. યુદ્ધમાં પરાજિત રાષ્ટ્રો સાથે સંધિ કરવામાં આવી એમાં બદલો લેવાની ભાવના, વેરભાવના એટલે બદલો લેવાની ભાવના હતી. ત્યારે જગતમાં શાંતિ સ્થાપી શકાય નહીં. સામ્યવાદી રશિયાએ રાષ્ટ્રસંઘમાં સ્થાન ન અપાયું. સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના થઈ એમાં રશિયાને સ્થાન આપવામાં ન આવ્યું. અમેરિકા રાષ્ટ્રસંઘમાં જોડાયું નહીં. તેથી જ બીજા વિશ્વયુદ્ધનું કારણ પ્રથમ વિશ્વની શાંતિ પ્રક્રિયામાં જ સર્જન પામ્યું તેમ કહી શકાય. એટલા માટે જ બીજા વિશ્વયુદ્ધનું કારણ એ પ્રથમ વિશ્વયુદ્ધમાં જ જન્મ થયો અને એ જ પ્રથમ વિશ્વયુદ્ધના અંતે જ એના જ પરિબળ કારણે બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું એવું કહેવાય છે. આ થયા યુદ્ધના પરિણામો. જાનમાલની હાનિ પહેલું, સામાજિક પરિવર્તન બીજું, વર્સેલની સંધિ અને ત્રીજું દૂરોગામી પરિણામ. હવે વાત કરીએ 1917માં જે રશિયા પ્રથમ વિશ્વયુદ્ધમાંથી ખસી ગયું એનું કારણ શું હતું, કેમ રશિયા ખસી ગયું. તો ઈસવીસન 1917માં રશિયામાં ક્રાંતિ થઈ. તે વિશ્વના ઇતિહાસની એક અગત્યની ઘટના ગણાય છે, એક મહત્વની ઘટના ગણાય છે. રાજકીય પરિબળોમાં રશિયાની પ્રજા ઝાર શાહીના દમન નીચે કચડાતી હતી. ત્યાં ઝાર રાજાઓનું શાસન હતું. ઝાર રાજાઓના દમનનો કોડો રશિયન પ્રજા પર વિજાતો હતો. રશિયામાં વંશ પરંપરાગત આવનાર બધા જ ઝાર રાજાઓ આપખુદી અને નિરંકુશી શાસન ભોગવતા હતા. રશિયાના ઝાર રાજાઓ સૌથી પહેલાં દાદા, પછી એનો છોકરો, પછી એનો છોકરો, પછી એનો છોકરો, એતર વંશ પરંપરાગત એ લોકો રાજ કરતા હતા. અને આ પ્રજા આ ઝારશાહી એટલી બધી કઠોર હતી, નિરંકુશ શાસન ભોગવતી હતી કે ઝારના શાસનમાં પ્રજાને કોઈ અધિકાર ન હતો. પ્રજા ઉપર આ રાજાઓની આખું ઝારશાહી એટલી બધી કઠોર હતી કે જો કોઈ વ્યક્તિ અધિકારની માંગણી કરે તો તેની ઉપર અત્યાચાર, દમન અને જુલ્મ ગુજારવામાં આવતો, અથવા તો તેને સાયબિરિયાની હાડ થીજાવી દે તેવી કાતિલ ઠંડીમાં મોકલીને મોકલવાની સજા કરવામાં આવતી. આ જે સાયબિરિયા રણ પ્રદેશ છે ને, ત્યાં દિવસ દરમિયાન બી તાપમાન -10 થી 15 ડિગ્રી હોય. અને જો કોઈ એની વિરોધ કરે ઝાર શાહીનો, રાજાનો, તો એને આવી જગ્યા પર મોકલી દેવામાં આવે. માણસ એમનેમ જ વળી જાય ઠરીને. આ અનિયંત્રિત અને અત્યાચારી રાજાઓની રાજાશાહી પ્રજા માટે દુઃખ, ગરીબાઈ અને યાતનાનું કારણ બની ગઈ. અને આ એ લોકોનો અત્યાચાર, આ એ લોકોનો જુલમ એ ત્યાંની પ્રજા માટે દુઃખ, ગરીબાઈ અને યાતનાનું કારણ બની ગઈ. રશિયાના ખેડૂતો, ખેતદાસો, મજૂરો પુષ્કળ કામ કરવા છતાં પણ તેમને પૂરતું વળતર મળતું ન હતું. તેમની સ્થિતિ કંગાળ બની હતી. બધું ભોગવતો રાજા. પ્રજા મહેનત કરે, સુખ પ્રજાને ન મળે.
છેવટે ફાધર ગેપોન નામના પાદરીના નેતૃત્વની છે. કોના? ફાધર ગેપોન. યાદ રાખજો નામ. એક વિશાળ સરઘસ આકારે લોકો ઝારના નિવાસસ્થાન વિન્સન વિન્ટર પેલેસ ગયા એનો વિરોધ કરવા, એનો દર્શાવવા. 22 જાન્યુઆરી 1905નો દિવસ, 22 જાન્યુઆરી 1905. આ તમામ લોકો નિશસ્ત્ર હતા, કોઈની પાસે સાધન નહોતું. કેટલાકના હાથમાં ઝારની છબી હતી અને તેમાં રશિયાનો ગોરો નાનો પ્રભુ ઘણું જીવો જેવા સૂત્રો લખેલા હતા. કેટલાક લોકોના હાથમાં ઝારની છબી હતી તો કેટલાક લોકોના જે બોર્ડ હતા હાથમાં એમાં લખેલું રશિયાનો ગોરો નાનો ઘણું જીવો જેવા સૂત્રો લખેલા હતા. આ નિર્દોષ લોકો ઉપર ઝારના લશ્કર દ્વારા અંધાધૂંધી ગોળીબાર કરવામાં આવ્યો, બરાબર ને? તેમાં હજારો નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા. જ્યાં ઝારનો મહેલ હતો તે સેન્ટ પીટર્સબર્ગનો બરફ લોહીથી લાલ થઈ ગયો. સેન્ટ પીટર્સબર્ગ એ શહેર છે, ત્યાંનો મહેલ આવેલો, એ આખો લોહીથી લાલ થઈ ગયો. આ દિવસને ઇતિહાસમાં લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે. કયો? લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે. પરીક્ષામાં પૂછાય કારણ કે 22 જાન્યુઆરી 1905નો દિવસ લોહિયાળ રવિવાર કરતા ઓળખાય છે, કારણ આપો. બે ગુણનું કારણ પૂછાય છે. આ અરસામાં, એટલે કે આ સમય દરમિયાન રશિયાને નાનકડા રાષ્ટ્ર જાપાને વિશાળકાય યુરોપિયન રાષ્ટ્ર રશિયાને આપેલી હાર હતી. ઝારની નબળાઈઓ છતી થઈ. આટલું મોટું દેશ, દુનિયાનો સૌથી મોટો દેશ રશિયા, એને સાવ નાનકડા જાપાને હરાયો. આથી ઝાર રાજાની જે નબળાઈઓ હતી એ છતી થઈ ગઈ. રશિયાની મોટાભાગની પ્રજા ઉશ્કેરાઈ. વિશાળકાય યુરોપના રાષ્ટ્ર રશિયાને આપેલી હારથી ઝારની નબળાઈઓ છતી થઈ. રશિયાની મોટાભાગની પ્રજા ઉશ્કેરાઈ. રશિયન પ્રજાનો રોષ પારખીને તેને શાંત કરવા જ્યારે વર્ષોથી નહીં બોલાવેલી ડુમા ધારાસભા જેને આપણે કહીએ છીએ તે નહીં બોલાવેલી ડુમા બોલાવવાની જાહેરાત કરી. સમયાંતરે 4 ડુમા બોલાવવામાં આવી, પરંતુ તે પ્રજાને સંતોષ પામાડે તેવા પગલાં ભરે તે પહેલાં બરખાસ્ત કરવામાં આવી. 8 માર્ચ 1917ના દિવસે પેટ્રોગાર્ડના કચડાયેલા કામદારોએ હડતાલ પાડી. ત્યારે આ ઘટના દબાવી દેવા માટે જ્યારે લશ્કર મોકલ્યું, પરંતુ લશ્કરે ગોળીબાર કરવાની ના પાડી. પરિણામે ક્રાંતિનો આરંભ થયો. ઝારશાહીના પતનના તમામ લોકો ખુશ હતા, પરંતુ લેલિન કાલમાર્ક્સની વિચારસરણી પ્રમાણે શ્રમજીવીના વર્ચસ્વમાં માનતો હતો. જ્યારે મેન્સેવિક પક્ષમાં મધ્યમ વર્ગના લોકો વર્ચસ્વ ધરાવતા હતા. પરિણામે તેણે બોલ્શેવિકોને મેન્સેવિક વિરુદ્ધ ઉશ્કેરીને નવેમ્બર 1917માં આખરી ક્રાંતિ કરી, સત્તા હસ્તગત કરી, જે સમાજવાદી બોલ્શેવિક ક્રાંતિ તરીકે ઓળખાય છે. લેલિને પોતાની માર્ક્સવાદી વિચારસરણીને વિરુદ્ધમાં બોલ્શેવિકોને ઉશ્કેર્યા અને છેલ્લે પોતે ત્યાંનો રાજા બન્યો. આમ ઝારશાહીનો 300 વર્ષ જૂનો તખ્તો ઉખડીને ફેંકી દેવામાં આવ્યો. 300 વર્ષના ઇતિહાસમાં રશિયા પ્રથમ વખત ઝાર વિનાનું થયું. હવે વાત કરીએ પહેલાં વિશ્વયુદ્ધ પછી જે પ્રોબ્લેમો ઊભા થયા અને અશાંતિ સર્જી, એના શાંતિ માટેના પ્રયાસો. અને એ શાંતિના પ્રયાસો એટલે રાષ્ટ્રસંઘની સ્થાપના, લિંગ ઓફ નેશનની સ્થાપના. વિશ્વયુદ્ધની ભયાનકતાએ વિશ્વના દેશોને વિશ્વ શાંતિની અનિવાર્યતા સમજાવી અને તે માટે આંતરરાષ્ટ્રીય સંગઠન આવશ્યકતા સમજાતા વિશ્વ શાંતિની દિશામાં સત્વરે, એટલે કે તાત્કાલિક અને સક્રિયપણે વિચારવાની ફરજ પડી. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ વિડ્રો વિલ્સનને રાષ્ટ્રસંઘની સ્થાપનાનો વિશેષ યોગદાન આપ્યું.
વિડ્રો વિલ્સને 14 મુદ્દાઓ આગળ ધરીને પેરિસ શાંતિ પ્રક્રિયામાં 10 જાન્યુઆરી 1920ના દિવસે રાષ્ટ્રસંઘની રચના કરવામાં આવી. એના ઉદ્દેશો, આ સંસ્થા કેમ સ્થાપવામાં આવી, એના હેતુઓ ઉદ્દેશો, કે પહેલું, આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવી. બીજું, દરેક રાષ્ટ્રે અન્ય રાષ્ટ્રોની અખંડિતતા જાળવવી, કોઈને હરાવી નહીં, કોઈની સાથે યુદ્ધ કરવું નહીં, ઝઘડો કરવો નહીં, એ દેશના પછી ન પાડો, યુદ્ધની નીતિનો ત્યાગ કરવો, આંતરરાષ્ટ્રીય સંબંધો વિકસાવવા, આંતરરાષ્ટ્રીય ઝઘડાનો શાંતિમય રીતે મધ્યસ્થી દ્વારા ઉકેલ લાવવો. જો કોઈ રાષ્ટ્રસંઘ મધ્યસ્થીની અવગણના કરે તો બળવાખોર રાષ્ટ્ર જાહેર કરવું. આ 6 મુદ્દા મહત્વના હતા વિશ્વ શાંતિ માટે. વિશ્વ શાંતિની સ્થાપના કરવા માટે સભાયેલી રાષ્ટ્રસંઘ મહાસત્તાની સામ્રાજ્યવાદી નીતિને અંકુશમાં રાખી શક્યું નહીં અને 1939માં બીજું શ્વેત ફાટી નીકળ્યું. આ સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના 10 જાન્યુઆરી 1920માં કરવામાં આવી. એ 19 વર્ષ સુધી લોકોને કંટ્રોલમાં કરી શકી, પરંતુ 1939માં આ સંસ્થા કોઈ કામ કરી શકી નહીં અને બીજું શ્વેત ફાટી નીકળ્યું. અને બીજું શ્વેત માટે બી જવાબદાર કોણ હતું? માત્ર ને માત્ર જર્મની. ઓકે મિત્રો, બીજો લેસ્કેલ ચેપ્ટર પૂરું. વંદે માતરમ, જય હિન્દ.